સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહો વધવાપણું સંસારનું નરદેયને હારી જવો તે અંગે તમારો પ્રશ્ન છે કુટુંબ પરિવાર વધે તો સંસાર વધે અને નરદેયને હારી જવાનું બને એમ કૃપાળુદેવે અમૂલ્ય તત્વ વિચારમાં બોધ્યું છે સંસારમાં ભમતા જીવો પૂર્વક્રમના બંધે મળે છે અને ફરી વિખુટા પડે છે વાલું વેરી લેણું દેણું આ જ પ્રકારના ઋણ સંયોગ વિયોગ થયા કરે છે એક ઝાડ ઉપર અગાઉથી ઠરાવ કર્યા વગર જ નક્કી કર્યા વગર જ અનેક પક્ષી અનેક ભાતના પક્ષીઓ આવીને વસે છે સરખે સરખા ટોળું કે જૂથ બનાવે છે સાથે ઉડે સાથે બેસે ઊઠે અમુક કાળે કોઈ જાતનો ઠરાવ કર્યા વિના બીજે ઉડી જાય છે કુટુંબના માણસો પણ સ્ત્રી પુરુષ રૂપે પતિ પત્ની રૂપે ભાઈ બહેન રૂપે માવતર સંતાન રૂપે અલગ અલગ સમયે કર્મને આધીન ભેગા થાય કર્મને આધીન વિખૂટા પણ થાય પૂર્વિત રાગને લઈને સ્નેહબંધનથી બંધાય અને વિખૂટા થતાં ઈષ્ટ વિયોગનો દુઃખ વેદે અનિષ્ટ સંયોગે મળેલા જીવો દુઃખ વેદે તે પૂર્વે કરેલ દ્વેષનું પરિણામ છે એકબીજાને દુઃખી કરી એકબીજા પોતે પણ દુઃખી થઈ સમય પૂરો થતાં છૂટા પડશે રાગ દ્વેષ વગર છૂટા પડે તો ફરી નહીં મળે અને હિસાબ અધૂરો રહ્યો તો ફરી તો વળી અલગ રૂપે અલગ અલગ યોનીમાં અવસરે ભેગા થાય અધૂરા કામ મૂકી જશે થશે નવો અવતાર આ જ સંસારનું મૂળભૂત કારણ છે મૂળ છે જ્યાં ત્યાંથી રાગદેશ રહિત થવારૂપ ધર્મનું આચરણ કરતા જીવનો પૂર્વનો હિસાબ પૂરો થાય નવું કંઈ ચોપડે ચડે નહીં છેલ્લે ચોગતિ ચોપડા ચવનના ચૂકવી જે સાદી અનંત સમાધિ સુખમાં અનંત કાળ સહજાનંદમાં બાદ સુખમાં રહે જેની સાથે સ્નેહ પ્રેમ લાગણી છે એમ મનાય છે તે મૂળમાં સ્વાર્થના સંબંધ છે આંખમાંની રતાશ જેવો રાગ સમયમાં નષ્ટ થાય છે કુટુંબ એ કાજળની કોટડી છે વચરામુત એકસો ત્રણમાં પરમબોધ બોધે છે કે તે કષાયનો અનાદિનો પર્વત છે કાજળની કોટડીમાં એકરેખ લગાઈ લગઈ કોલસાની દલાલીમાં હાથ કાળા થાય છે ઝાઝા મળે ઝાઝો સંતાપ એકત્વ ભાવનામાં રાજર્ષિ ચરિત્રમાં કોપાલદેવે સમજાવ્યું છે કે કલહ ત્યારે જ મેટ્યો જ્યારે એકત્વ સધાયું ભરત ચક્રવર્તીને અંતરાવલોકોને સમજાયું કે છન્નું હજાર રાણીઓ વળી પુત્રો ભાઈઓ સ્નેહ સ્વજનો જાતિ ગોત્ર કુળ કોઈ પોતાના નથી આગળ એ પણ પ્રતીત થયું કે પોતાનું શરીર શરીરનું રૂપ શરીરની કાંતિ અને ઓજર્સ એ પણ પોતાના નથી જ્ઞાનીઓનો બોધ છે કે છન્નું હજાર રાણીઓ પાપની સૌ ખાણીઓ જીવ માને છે કે કુટુંબ પરિવાર સગા સંબંધી પુત્ર પરિવાર વધે ભર્યું ભાદરું કુટુંબ સુખ આપનાર છે પણ ત્યાં જીવ ભૂલે છે એ માનવું ભ્રાંતિયુક્ત છે બહુ બેટા બહુ બેટિયા દો નારી ભરથાર એ જીવ તો બિચારો દયાપાત્ર છે માથે સો પરનો બોજો ઉંચકી ફરે છે માર ખાય છે ઇનકો કોઈને મારીએ મારી રહ્યો કીર્તા વચનામુ પાનસોમાં પરમકુપાલ દેવે મુનિઓ પરના પત્રમાં સમજાવ્યું છે કે માતા પિતા સગા સંબંધી સ્વજન પરિવારનો સંબંધ સ્વાર્થ પૂરતો છે આ ઉપદેશ આત્મસાત થાય તો સંસાર ધસીને સેવતા અટકવું થાય પોતાના આત્મા સિવાય ત્રણ ભૂવનમાં પોતાનું કંઈ જ નથી કંઈ પણ પકડ્યું કે સુખનો નાશ અપરાધી એવો જીવ પરમાં મારોપૂર્ણ કરી અહંભાવ સેવે છે માલિકીપણાના ભાવ સેવે છે તીન ભુવન કોઈ ચોર બને છે બાર ભાવનાના પદ્મા પૂજ્ય બ્રહ્મચારજી કહે છે જન્મ મરણ સુખ દુઃખ સર્વે સહે એકલો જીવ પ્રિય પુત્ર સ્ત્રી સગા પરિજન કરે અનર્થ અતિવ આ જ પ્રકારનો બોધ પ્રીતમદાસજી કહે છે કે માત તાત સુત ભાઈ ભામિની એ સૌ ઠગની ટોળી રે વાલ કરી તારું સર્વે લેશે અંતે રેશ આંખો ચોળીને વાલ કરીને વીખડું એટલે ઝેર પીવડાવે એવા સાંસારિક સંબંધો છે સંસાર અભિનંદી જીવને આ મનાતું નથી જેમ કે છુપી રીતે દૂધ પીરેલ બિલાડી ઉગામેલ લાકડી જુએ છતાં દૂર ભાગી જતી નથી તેમ મકોડો ગોળમાં લુબ્ધ થાય હવે ખેંચી કાઢતા તેના ઊંડા ખૂંચેલા પગ તૂટી જાય પણ ગોળ છૂટે નહીં વચનમૂત એકસો અઠ્યાવીસમાં જણાવ્યા મુજબ જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો મુખ્યત્વે પતિ પત્ની તેને છોડતા કાળ વ્યતીત થયો થતા જીવાયું એ પ્રીતિભાવ માત્ર કલ્પિત જ હતો એ જ્ઞાનીએ સ્વ અનુભવથી ભૂલ્યું છે પણ જીવને સાચું મનાતું નથી સંઘને યોગે જીવ ભૂલ્યો છે જ્ઞાની પરમ કુપદેવ સાચા મનાય તો થાય કે હું દેહાદી સ્વરૂપ નથી દેશ પુત્રાદિ મારા નથી તો તો સમ્યક દર્શન થઈ જાય જેને એમ થયું તે સુખી સુખી થઈ જાય પછી તે આત્માનંદમાં લીલા લહેર કરે કેમ કે વચનમુચ છસો ઓગણસાઠમાં બોધ્યું તે મુજબ સર્વ દુઃખનું કારણ સંયોગ સંબંધ છે એમ જ્ઞાનમંત એવા તીર્થંકરોનો બોધ છે ભગવાન ઋષભદેવ મરુમાતાના સાધ ઋષભ ઋષભને ગણકારતા નથી મરુમાતા કેવલ્ય પેમા તેનું નિમિત્ત આઠ આઠ ભવની સ્નેહ સગાઈ હવે ભગવાન નેમિનાથ ગણકારતા નથી રાજુલ જુરે છે રુદન વગડામાં પોક ભગવાન નેમિનાથ કરતાં પણ પહેલાં મોક્ષે સીધવ્યા ભગવાન મહાવીર ગૌતમ ગંઢરને વિલા મૂકી મોક્ષે સિધાવ્યા ગૌતમનું વિરામ કલ્યાણ સત્વરિત થયું પરમગપાલ દેવ છેલ્લે દિવસે માતા પિતા અને બને દૂર રહેવા સંકેત કરે છે પૂજ્ય બ્રહ્મચારીજી પાંચ વર્ષના બબુને મોટાભાઈને સોંપે છે અને દેહાતીત દશાએ જીવન જીવી જાણે છે અને દેહાતીત દશાએ દેહ ત્યાગે છે આ કાળમાં બનેલ ઘટના સવ મહિનોનું છોકરો ઘોડીએ રડતું મૂકી યુવાન પત્નીને છોડી વૃદ્ધમાને છોડી એવા પૂજ્ય પ્રભુજીને પરમ કુદનો બોધ આત્મસાત થયો અને મૃત્યુ મહોત્સવ ઉજવી સમાધિશિત થયા છોડી દોસ્તી તોડ્યું વેર એ સંતોને લીલા લહેર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ